ટ્વેલ્થ કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ ચેપ્ટર છે ઘણા બધા ચેપ્ટરમાં આ ચેપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ઇવન ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આ ચેપ્ટરનો ઉપયોગ થશે એટલે આટલું બધું મહત્ત્વનું ચેપ્ટર છે તો ચાલો મિત્રો હવે આપણે લાસ્ટ લેક્ચર જે પણ કાંઈ અભ્યાસ કરીને આવ્યા છીએ કે ઓક્સિડેશન નંબર મેથડ એટલે કે ઓક્સિડેશન આંક પદ્ધતિ મિત્રો ઓક્સિડેશન આંક પદ્ધતિમાં સૌથી પહેલું સ્ટેપ એ હતું કે બધાના સૌથી પહેલાં તો ઓક્સિડેશન નંબર કાઢવા ઓક્સિડેશન આંક કાઢવા ચલો ક્લોરિન હવે તો તમને યાદ જ રહી ગયો છે કે ક્લોરિન છે તેની ઉપર કોઈ પણ પ્રકારનો વિજભાર નથી એટલા માટે તેની ઉપર ચાર્જ આવશે ઝીરો ગોળ મીંડું હવે મિત્રો આયો થ્રીમાં આયોડિનનો ઓક્સિડેશન આંક કાઢવો હોય તો એને એગ્સ સારો ત્રણ દુ માઇનસ છ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ચલો આ માઇનસ છ બરાબરની આ તરફ આવે એટલે કે પ્લસ છ અને અહીંયા મિત્રો મળશે ઓક્સિડેશન આંક પ્લસ પાંચ બરાબર તમે શાંતિથી જો તમને આ ઓક્સિડેશન આંક છે જો ન ગણતા આવડતું હોય તો મિત્રો ભલા થઈને આગળના વિડીયો લેક્ચર્સ છે તે જુઓ મિત્રો અહીં ઓએચ માઇનસ છે તે બેઝિક માધ્યમ દર્શાવે છે શું દર્શાવે છે બરાબર આપણે તેના ચાલો મોલ દૂર કરી નાખીએ કારણ કે એ તો છેલ્લે બેલેન્સ થઈ જશે ત્યાર પછી ક્લોરિન માઇનસ મિત્રો ક્લોરીન માઇનસ એટલે કે અહીં માઇનસ એક ઓક્સિડેશન આંખ આઈ ઓ ફોર માઇનસ માઇનસ આઠ બરાબરની આ તરફ આવે માઇનસ એક છે ત્યાં પ્લસ આઠ પ્લસ આઠમાંથી માઇનસ એક જાય એટલે કે પ્લસ સાત અને એચ ટુ તો પાણી હોય જ બરાબર કારણ કે તે આઈની નથી હવે મિત્રો ક્લોરીનનો ફેરફાર જુઓ ચલો ક્લોરિન છે તે સીએલ માઇનસમાં જાય છે જીરોમાંથી માઇનસ એક ઘટ્યું કે વધ્યું વેરી ગુડ એક ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો અને મિત્રો અહીંયા ક્લોરીન કેટલા છે બે તો અહીંયા કેટલા ગુણીશું એક ઇલેક્ટ્રોનનો ઘટાડો નહીં ક્લોરીનની સંખ્યા બે છે એટલા માટે અહીંયા ઓલ ઓવર ચેન્જીસ આવ્યો બેનો એવી રીતે મિત્રો આયોડિન ચલો પ્લસ પાંચમાંથી જાય છે કૂદીને પ્લસ સાતમાં બે ઇલેક્ટ્રોનનો વધારો થયો એટલે કે ઓક્સિડેશન થયું આયોડિન એક જ છે તો અહીંયા અમને પાછા ગુણવાના નહીં બરાબર હવે મિત્રો તમે જુઓ તો બંને જગ્યાએ શું છે બે બે કેટલા બે બે તો મેં તમને કીધું હતું કે અહીંયા તમે લખી શકો છો કે બે એકા બે તો મિત્રો બંને જગ્યાએ કેટલી વેલ્યુ આવશે વન વન તો બંનેને ક્રોસ મલ્ટિપ્લાય કરો ચાલો આને પણ વન વડે ગુણો અહીંયા પણ વન વડે ગુણો તો સિમ્પલ ચલો સીએલ ટુ વન ક્લોરિન જ તો મતલબ થયો ને એવી રીતે વન આયો થ્રી માઇનસ ચાલો ઓ માઇનસ તો બેઝિક માધ્યમ છે અહીંયા તમે જુઓ તો સીએલ માઇનસ અને આઈઓ ફોર માઇનસ મિત્રો હવે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના જે પણ કાંઈ બાકીના દુનિયાના તત્વો હોય તેને બેલેન્સ કરો એટલે કે અહીં ક્લોરીન હોય તો તે અહીંયા પણ ક્લોરીનને બે મૂકો અહીં બે ક્લોરીન હતા એટલે બે મૂક્યા આયોડિન વન આયોડીન વન ચાલો ઓક્સિજન ઓક્સિજન પરંતુ મિત્રો માધ્યમ કેવું છે ઓએચ માઇનસ બેઝિક માધ્યમ છે કેવું છે તો મિત્રો બેઝિક માધ્યમમાં સૌથી પહેલાં હું બેલેન્સ કરવું પડે વીજભાર તો વીજભાર જુઓ આ તરફ માઇનસ એક ને આ તરફ જુઓ માઇનસ ટુ છે અને માઇનસ વન છે અને આ તરફ માઇનસ વન છે એટલે આ બાજુ માઇનસ ટુ મૂકવા પડશે કારણ કે તો તમે જુઓ તો ઓલ ઓવર માઇનસ ત્રણ ચાર્જ ઓલ ઓવર માઇનસ ત્રણ ચાર્જ એટલા માટે આ બાજુ હું મૂક્યા ટુ ઓ માઇનસ કેટલા ટુ ઓ માઇનસ તો મિત્રો તમે જુઓ તો ચાર્જ પણ બેલેન્સ હવે ઓક્સિજન ગણો ચાલો ત્રણ ને બે પાંચ આ તરફ તમે જુઓ તો ચાર જ છે કેટલા છે ચાર જ એટલે એક એચ ટુઓ પાછો મૂકો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા જુઓ ટુ હાઇડ્રોજન તો મિત્રો ખાલી તમે એકથી બે સ્ટેપમાં કેવી રીતે બેલેન્સ રિએક્શન કરવી તે તમે જણાવી શકો છો અને આ રહી ગઈ લાસ્ટ ક્લાસ જે પણ કાંઈ આપણે અભ્યાસ કરીને આવ્યા છો તેનું રિવિઝન હવે મિત્રો આઈએમપી ટોપિક્સ અને આજનો મુખ્ય ટોપિક્સ આપણે નવો ટૉપિક જોઈએ તો વિ સમીકરણ પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત કરી શકાય તો મિત્રો સૌથી પહેલાં તો તમને એ આવડવું પડે કે વી સમીકરણ પ્રક્રિયા એટલે શું ઘણા બધા વિદ્યાર્થીઓને હજી ખ્યાલ નથી કે વિ સમીકરણ પ્રક્રિયા એટલે શું ચલો હું તમને સમજાવું કે વિ સમીકરણ પ્રક્રિયા એટલે શું થશે કે એક જ તત્વ હોય તેમાંથી અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા થાય એટલે કે એકનું રિડક્શન થાય એક જ તત્વ બરોબર બરાબર અહીંયા તમે માની લો કે આપણે એક્ઝામ્પલ લીધું ક્લોરિન તો અહીંયા ક્લોરીનનું રિડક્શન જ થતું હોય બીજો કમ્પાઉન્ડ હોય એમાં પણ ક્લોરીનનું ઓક્સિડેશન થતું હોય ઓકે તો અહીંયા તમે જુઓ ક્લોરિન છે તે ઝીરોમાં છે એવી રીતે અહીંયા ક્લોરિન છે તે માઇનસ વનમાં છે અહીંયા ક્લોરિન જુઓ માઇનસ સિક્સ બરાબરની ઓલી તરફ જાય તો માઇનસ વન એટલે કે અહીં ક્લોરિન આવશે પ્લસ પાંચ બરાબર તો અહીંયા તમે જુઓ તો એક ક્લોરીન છે તેનો ઘટાડો થાય છે માઇનસ એક એક ઇલેક્ટ્રોનનો ઘટાડો કેટલા એટલે કે રિડક્શન થયું શું થયું એવી રીતે અહીંયા બે ક્લોરીન છે બરાબર એટલે અહીંયા કેટલા ગુણવા પડશે એક સાથે એક ઇલેક્ટ્રોનનો તો ઘટાડો છે જ પરંતુ એક ગુણ્યા બે ઇલેક્ટ્રોનનો ઘટાડો હવે મિત્રો આ તમે ક્લોરીન જુઓ તો એક ક્લોરીન છે તે પ્લસ પાંચમાં જાય છે ઝીરોમાંથી પાંચ એટલે કે પાંચ ઇલેક્ટ્રોનનો વધારો થયો ઓક્સિડેશન પરંતુ અહીંયા કેટલા ક્લોરીન છે બે તો પાંચ ને ઓલ ઓવર કેટલાનો આવશે ચેન્જીસ દસ હવે મિત્રો પહેલો પ્રશ્ન એ છે કે જો અહીંયા હું ઓક્સિડેશન આ પદ્ધતિનો યુઝ કરું તો મિત્રો પ્રશ્ન એ થાય છે કે ક્રોસ મલ્ટિપ્લાય કરવાના છે બરાબર અહીંયા હું બે પંચા દસ મૂકી દઉં તો અહીંયા વેલ્યુ આવી એક તો અહીંયા તો ક્લોરીન એક જ છે તો હું ક્યાં પાંચ વડે ગુણું અને ક્યાં એક વડે ગુણું તેનું પણ મિત્રો સમાધાન છે કે અહીં એક ક્લોરિન હોય તેને માની લો કે આપણે બીજો ક્લોરીન મૂકી દઈએ તો અહીંયા પાંચ મૂકી દઈએ અહીંયા એક મૂકી દઈએ બરાબર અને પ્રક્રિયા થઈને તે સીએલ માઇનસ પ્લસ સીએલ ઓ થ્રી માઇનસ આ હું તમને મિત્રો ઓક્સિડેશન આ પદ્ધતિની વાત કરું છું તમને પહેલાં પ્રથમ પોઈન્ટ્સમાં જ ડિફિકલ્ટી આવી કે આપણે તો ઓક્સિડેશન આ પદ્ધતિમાં શું છે વિરુદ્ધ ગુણવાના બરાબર તો એ મિત્રો પાંચનો ફેરફાર થયો ને અહીંયા એકનો થયો તો હવે અહીંયા બે જગ્યાએ ક્લોરીન જ છે તો હું ક્યાં પાંચ વડે ગુણું ક્યાં એક વડે ગુણું બરાબર પહેલો પ્રશ્ન એ છે હવે મિત્રો બીજો પ્રશ્ન એ છે કે જો અહીંયા પણ ઝીરો છે અહીંયા પણ ઝીરો છે અહીંયા માઇનસ એક છે ને અહીંયા પ્લસ પાંચ છે ઓકે તો આ ક્લોરીન હવે કયા ક્લોરીનને હું એકમાં ઘટાડામાં જ લઈ જાઉં અને કયા ક્લોરીનને પાંચનો વધારો થાય છે ઓક્સિડેશનમાં લઈ તો મિત્રો મારા ખ્યાલ મુજબ ઓક્સિડેશન આંક પદ્ધતિથી તમને જવાબ તો લાવી દઈશ પરંતુ મિત્રો આ મેથડ્સથી તમને હાર્ડ પડશે આ તમારે મેથડ યુઝ કરીશું નહીં બરાબર આપણે તેને ભૂસી નાખીએ ઇરેઝ કરી નાખીએ હવે મિત્રો હું તમને એક નવી મેથડ્સ છે આમ તો નવી ન કહેવાય બરાબર તમે અભ્યાસ તો કરીને જ આવ્યા છો આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ એટલે કે આપણે હવે એમાં ઓક્સિડેશન આ સોરી ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા છે એ દર્શાવી જરૂરી છે ચાલો અહીંયા કોનું ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન ઓક્સિડેશન કોનું થાય છે ક્લોરિન છે તે સીએલ ઓ થ્રીમાં જાય છે બરાબર ક્લોરિન સીએલ ટુ ચલો કન્વર્ટ થઈને જાય છે સીએલ ઓ થ્રી માઇનસ પ્લસ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર ઝીરો માંથી પ્લસ પાંચ એટલે કે પાંચ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે ચાલો મિત્રો હવે અહીં પાંચ ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો હવે તમને હું બીજી પ્રક્રિયા જણાવું કે રિડક્શન ચલો અહીંયા રિડક્શન કોનું થાય છે સીએલ ટુનું સેમાં સીએલ માઇનસમાં એક ઇલેક્ટ્રોનનો ફેરફાર છે પરંતુ બધા જ મિત્રોએ અહીંયા ભૂલ કરેલી છે ચલો અહીંયા ક્લોરિન કેટલા છે બે તો અહીંયા પણ કેટલા વડે ગુણીશું બે તો અહીંયા પણ પાંચ દુ દસ થઈ જશે ઓકે ચલો અહીંયા પણ ક્લોરિંગ કેટલા છે બે તો આવને પણ પ્રક્રિયા બે ક્લોરીન છે તે સંતુલન કરવા માટે અહીં ઇલેક્ટ્રોન પણ બે થઈ જશે તો અહીંયા મિત્રો હવે જુઓ આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન સમાન કરવા હોય તો અહીં પાંચ વડે ગુણી છું કેટલા વડે પાંચ તો અહીંયા આપણને હવે દસ મળી જશે બરાબર અહીં તમે જુઓ તો આ પ્રક્રિયાને હું પાંચ વડે ગુણું પાછું પાંચ ચલો દસ ઇલેક્ટ્રોન બરાબર પાંચ દુને કારણ કે બે ઇલેક્ટ્રોન હતા પાંચ દુ દસ ઇલેક્ટ્રોન ચલો અહીંયા પાંચ દૂને દસ સીએલ માઇનસ ક્લોરાઈડ તો મિત્રો હવે તમે જુઓ તો નેટ ઇલેક્ટ્રોનનો એક્સચેન્જ છે એનની વેલ્યુ કેટલી આવી ટેન આવી ગઈ કેટલી આવી દસ ઓકે તો હવે આ પ્રક્રિયા સીએલ ટુ પ્લસ પાંચ સીએલ ટુ છે એટલે કે છ સીએલ ટુ લખી શકાય ને ઓકે ચલો અહીંયા ટુ સીએલ ઓ થ્રી માઇનસ અહીંયા ટેન સીએલ માઇનસ હવે મિત્રો તમે જુઓ તો છ દુ ને બાર ક્લોરીન છે અહીંયા તમે જુઓ દસ ને બે બાર ક્લોરીન થઈ ગયા બરાબર છે હવે મિત્રો વાત રહી કે આ પ્રક્રિયા છે તે વિ સમીકરણ પ્રક્રિયા છે બરાબર અને તમે જાણો જ છો કે હવે આપણે શું કરીશું ચાર્જ ગણીએ શું ગણીએ ચાર્જ બરાબર તો આ તમે જુઓ તો આ તરફ દસ માઇનસ અને બે માઇનસ માઇનસ ટુ માઇનસ ટેન બરાબર માઇનસ માઇનસ પ્લસ થાય અને માઇનસ ટ્વેલ્વ ચાર્જ છે તો આ તરફ હવે કેટલા ઓ એચ માઇનસ મૂકીશું વેરી ગુડ કેટલા બાર ઓ માઇનસ અને ટુ સીએલ ઓ થ્રી માઇનસ પ્લસ ટેન સીએલ માઇનસ તો મિત્રો અહીંયા તમે જુઓ ઓક્સિજનની સંખ્યા ત્રણ દુ છ છે તો ઓક્સિજનને બેલેન્સ કરવા માટે હવે ઉમેરીશું ચાર એચ ટુ ઓ કેટલા ઉમેરીશું ફ્રેન્ડ્સ ચાર એચ ટુ ઓકે હવે તમે જુઓ તો ચાર દુ ને આઠ હાઇડ્રોજન થઈ ગયા કેટલા આઠ હાઇડ્રોજન થઈ ગયા અને આ તરફ તમે જુઓ તો છ દુ બાર ક્લોરીન છે બરાબર અહીં પણ દસ ક્લોરીન અને અહીં પણ બે એટલે કે બાર ક્લોરીન ચાર્જ પણ બેલેન્સ થઈ ગયા પરંતુ મિત્રો હવે ક્વેશ્ચન શું કહેવા માંગે છે જુઓ ત્રણ દુ છ ઓક્સિજન છે ઓકે અને બાર ચાર્જ છે બાર નેગેટિવ ચાર્જ છે તો ઓક્સિજન બાર છે અને આ તરફ તમે જુઓ તો ત્રણ દુ છ ને ચાર હજી મિત્રો અહીં ત્રણ દુ છ ઓક્સિજન છે અને અહીંયા તમે જુઓ તો ચાર છે બરાબર તો તમે ઓલ ઓવર જુઓ તો દસ જ છે તો અહીંયા મિત્રો આપણી મિસ્ટેક થયેલી છે આપણે અહીં છ વડે ગુણીશું કેટલા બરાબર અહીંયા ઉપર લખી નાખું છું થોડુંક સિક્સ એચ ટુ કેટલા સિક્સ એચ ટુ ઓકે અહીંયા છની જગ્યાએ ચાર આવી જશે બરાબર છે ફ્રેન્ડ્સ તો મિત્રો આ થઈ ગઈ આપણી બેલેન્સ પ્રક્રિયા કે કેવી રીતે આપણે ખાસ ધ્યાન રાખજો ઓક્સિજનને બેલેન્સ કરવા માટે માની લો કે આ બાજુ બાર ઓક્સિજન હતા તો ઓલી તરફ પણ આપણે એચ ટુ ઓ ઉમેરી દેવા વધારાના શું ઉમેરી દેવાના એચ ટુ ઓકે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ હવે આપણે જોયું કે સૌથી પહેલો જોયો કે વિષમીકરણ પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત કરી શકાય છે હં મિત્રો ક્વેશ્ચન નંબર ટુ ચલો આ તમને મિત્રો હોમવર્કમાં પણ આપી શકું કારણ કે સેમ મેથડ જે આપણે આગળની પ્રક્રિયા જોઈએ કે સીએલ ટુ બરાબર એમાં બ્રોમિન હતું એની જગ્યાએ શું હતું સીએલ ટુ બેઝિક માધ્યમ જ હતું અને અહીંયા પણ કન્વર્ટ થતું હતું સીએલ ઓ થ્રી માઇનસમાં અને સીએલ માઇનસમાં તો દરેક વિદ્યાર્થી મિત્રો છે ફરજિયાત રીતે આ કોમેન્ટમાં તેનો જવાબ બતાવે અથવા તો ઈમેજ છે એ સેન્ડ કરે બરાબર ફરજિયાત છે ફ્રેન્ડ્સ કે દરેક વિદ્યાર્થીઓએ આ બેલેન્સ કેવી રીતે પ્રક્રિયા કરવામાં આવે વિ સમીકરણ પ્રક્રિયાને બરાબર એટલે કે વિ સમીકરણ પ્રક્રિયા એટલે કે એક તત્વમાંથી તે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં જાય અને નીચી ઓક્સિડેશન અવસ્થામાં જાય નીચીમાં જાય તો મિત્રો આપણને ખ્યાલ છે કે રિડક્શન થાય અને ઓક્સિડેશન થાય પરંતુ તત્વ સેમ જ અહીંયા તમે બ્રોમિન લીધું છે તો અહીંયા પણ બ્રોમિન અને અહીંયા પણ બ્રોમિન બરાબર તો હવે મિત્રો આપણે જુઓ કે કોઈપણ પ્રક્રિયા છે તેને તમે બેલેન્સ કરી શકો છો અહીંયા ઘણા બધા પ્રક્રિયાના લિસ્ટ છે અને દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લે કારણ કે આ બધા જ ક્વેશ્ચન છે એ તમે સોલ્વ કરો જો તમને કાંઈ પણ પ્રકારની દિક્કત આવે તો તમે મેસેજ છે સેન્ડ કરી શકો છો મિત્રો તમે કોઈ પણ પ્રક્રિયા લ્યો બરાબર આપણે જે મેથડથી ચાલ્યા છીએ આપણે જે પદ્ધતિથી ચાલ્યા છીએ આપણી પાસે બે મેથડ્સ છે એક આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ અને મિત્રો એક પદ્ધતિનું નામ છે ઓક્સિડેશન આંખ પદ્ધતિ બરાબર તો ઓક્સિડેશન આ પદ્ધતિ કરતાં વધારે હું તમને આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ છે કે આપણે તેમાં લખીશું કે ઓક્સિડેશન કોનું થાય અને રિડક્શન કોનું થાય અને ઇલેક્ટ્રોનનો ફેરફાર ગણતા હતા નેટ ઇલેક્ટ્રોનિક્સ છે તો મિત્રો આ પ્રક્રિયા છે ને આવી રીતે કરશો ને તો તમે કોઈપણ પ્રકારનો તમને કોઈપણ પ્રક્રિયામાં બેલેન્સ જો તમને કરવાનું કહેશે તો તમે સરળતાથી કરી શકશો ડિફિકલ્ટી રીતે બરાબર અને જો તમે મિત્રો ઓક્સિડેશન આ પદ્ધતિમાં મેં તમને કીધું એમ કે વિ પ્રક્રિયા આવે ત્યારે તમે ગૂંચવા છો એટલા માટે હું પ્રિફર રિકમેન્ડ કરું છું કે આપણે હવે આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ છે તે યુઝ કરીશું ઓક્સિડેશન આ પદ્ધતિ કરતાં તે બેટર છે ચાલો તમે કહો તે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી બરાબર તમે કહો ચાલો બરાબર કે આઠમું એક્ઝામ્પલ લેવો હાલ હવે આઠમું એક્ઝામ્પલ છે એસ ટુ ઓ થ્રી ટુ માઇનસ છે શેમાં કન્વર્ટ થાય છે એસ ફોર ઓ સિક્સ ટુ માઇનસમાં અહીંયા યાદ રાખજો ફ્રેન્ડ્સ કે એસ ટુ ઓ થ્રી માઇનસ ટુ એની પ્રક્રિયા કોની સાથે હતી બી ટુ સાથે જ હતી ને બરાબર ઓકે ચાલ તો હવે બનાવે છે એસ ફોર ઓ સિક્સ માઇનસ ટુ અને અહીંયા બનાવે છે બી માઇનસ બરાબર તમે એમ કહેશો કે ભાઈ મને ઓક્સિડેશન આ પદ્ધતિ ફાવી ગઈ છે તો તમે એનાથી પણ કરો વાંધો નહીં બરાબર પરંતુ વિ સમીકરણ પ્રક્રિયા ખાસ ધ્યાન રાખજો અહીં તમે જુઓ માઇનસ છ સલ્ફર સોરી ઓક્સિજન માઇનસ છ બરાબરની ઓલી તરફ જાય તો માઇનસ છ પ્લસ થઈ જશે માઇનસ બે એટલે કે પ્લસ ચારમાં છે પ્લસ ચાર છે જો આને એક ઓક્સિડેશન આંક છે તમને કાઢતા શીખવાડું ચાલો સલ્ફર બે છે એટલે ટુ એક્સ માઇનસ સોરી પ્લસ ત્રણ ઓક્સિજન છે ઓક્સિજનનો ભાર માઇનસ ટુ માઇનસ ટુ બરાબરની ઓલી તરફ છે બરાબર તો અહીંયા માઇનસ છ માઇનસ ટુ ટુ એક્સ માઇનસ ટુ પ્લસ છ એટલે અહીં મળશે ચાર ભાગ્યા બે તો બે દુ ચાર તો મિત્રો અહીં સલ્ફર છે તે પ્લસ ટુમાં છે અહીં તમે સલ્ફર ગણશો તો કેટલા થશે માઇનસ ટ્વેલ્વ પ્લસ એટલે કે અહીં આવશે ટુ પોઈન્ટ ફાઈવ કેટલા આવશે ફ્રેન્ડ્સ ટુ પોઈન્ટ ફાઈવ ઓકે ચલો અહીંયા બ્રોમિન તમે જુઓ બ્રોમિન અહીં ઝીરો ઓક્સિડેશન અવસ્થામાં છે અને અહીંયા માઇનસ વનમાં છે હું તમને ફેરફાર જણાવું ચાલો અહીં સલ્ફર છે સલ્ફર એ કન્વર્ટ થાય છે ટુ પોઈન્ટ ફાઇવમાં એટલે કે પોઈન્ટ પાંચનો વધારો આવે છે પરંતુ અહીં સલ્ફર કેટલા છે બે તો અહીં બે વડે ગુણો તો કેટલો આન્સર થઈ જાય એકનો ફેરફાર ચલો બ્રોમિન ઝીરોમાંથી જાય છે માઇનસ વનમાં બરાબર અહીં બ્રોમિન છે તે એક ઇલેક્ટ્રોનનો ફેરફાર છે પરંતુ અહીંયા કેટલા છે બે તો અહીં એક અહીં કેટલા આવશે બે આવશે કારણ કે અહીં બ્રોમિનને આપણે બે છે ને એટલા માટે ગુણીશું અહીં કેમ આપણે સલ્ફરને બે વડે ગુણ્યા એવી રીતે અહીંયા પણ બ્રોમિનને બે વડે ગુણીશું તો અહીંયા આન્સર આવ્યો બે ઓકે તો બે ને હવે આને ક્રોસ મલ્ટિપ્લાય કરો આની સાથે અને આને કરો આની સાથે બરાબર તો ચાલો ક્રોસ મલ્ટિપ્લાય કરી નાખીએ હવે આપણે ઉપર ટુ હતું બરાબર ટુ એસ ટુ ઓ થ્રી માઇનસ ટુ પ્લસ બી આર ટુનું બી આર ટુ છે ચાલો આ તરફ શું રહેશે એસ ફોર ઓ સિક્સ માઇનસ ટુ પ્લસ બી આર માઇનસ ચાલો સલ્ફર બેલેન્સ થઈ ગયા ચાર ડ્રોમિન છે અહીં તમે ટુ બી માઇનસ મૂકી દો હવે ઓક્સિજનને બેલેન્સ કરવા પડશે બરાબર તો મિત્રો ઓક્સિજનને બેલેન્સ કરો જુઓ ત્રણ દુ છ તો આ બાજુ પણ છ ઓક્સિજન આ બાજુ મિત્રો માઇનસ ચાર ચાર વીજભાર છે તો આ તરફ જુઓ માઇનસ ટુ અને ટુ માઇનસ છે એટલે આ તરફ પણ માઇનસ ચાર તો મિત્રો આ તો થઈ ગઈ બેલેન્સ રિએક્શન કેવી રિએક્શન બેલેન્સ જ આપેલી છે લ્યો કાંઈ પણ પ્રકારની તમારે માથાકૂટ કરવાની જરૂર નથી ઓકે ફ્રેન્ડ્સ તો મિત્રો આ રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ છે તમે સોલ્વ કરી શકો છો રેડોક્સ પ્રક્રિયા છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કારણ કે આગળના ધોરણમાં તમે મેં તમને કીધું એમ કે એક ચેપ્ટર આવશે કેમેસ્ટ્રી જેને ગુજરાતીમાં મિત્રો વિદ્યુત રસાયણ કહેવામાં આવે છે આ તમે ચેપ્ટર તમે જુઓ તો મિત્રો આ ચેપ્ટર છે ચેપ્ટર નંબર ત્રણ બારવાનું તો એમાં ઘણી બધી જગ્યાએ નર્સ સમીકરણને એવા અભ્યાસ કરવામાં આવશે ત્યારે આપણે નેટ ઇલેક્ટ્રોન એક્સચેન્જ છે તે ખૂબ જ ગણવો જરૂરી છે તો મિત્રો તમે પ્રેક્ટિસ કરો કારણ કે મેં આગલી વખત લગભગ એકથી સાત આપી દીધી હતી હવે બાકીની જે પણ કાંઈ પ્રક્રિયા છે તમે તેને ડીપીપી તરીકે સોલ્વ કરો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો છે કોમેન્ટ બોક્સમાં આન્સર બતાવે કે મેં ડીપીપી સોલ્વ કરી નાખી છે અને જો તમને કાંઈ પણ પ્રકારની દિક્કત આવે તો તમે મિત્રો તમે મેસેજ છે તે સેન્ડ કરી શકો છો થેન્ક યુ સો મચ